हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा मा छो ने? सरस, खूब सरस मजा मा तू तमे रेवाना छो? बराबर ने बाळ मित्रों? तो चालो जोईए, आजे आपणे धोरण चार विषय हिंदी नो आजे आपणे अभ्यास करीशुं ने बाळ मित्रों? सरस, तो कोरोना ना कारणे तमारे हवे बार रमवा जाओ मित्रों साथे, दोस्तों साथे, तो तमारे सावचेती पूर्वक रमवानुं, थोड़ू अंतर राखवानुं, बराबर? कोरोना वायरस पाछो फरी आवी गयो छे, पाछी स्कूलो फरी बंद थई गई छे, तो तमे बारथी रमवा जई अने पछी घरे आवो त्यारे તમારે વારંવાર હાથ સાબુથી ધોવાના રહેશે અને સેનિટાઈઝર કરી દેવાના હાથને, બરાબર? અને વારંવાર હાથ ધોવાના તમારે રહેશે, બરાબર ને બાળ મિત્રો? ખૂબ સરસ. તો ચાલો જોઈએ, હવે આપણે થોડોક અભ્યાસ તરફ ધ્યાન આપીશું. તો તમારી જોડે હિન્દીની ચોપડી હશે, સ્વાધ્યાય પોથી પણ હશે. તો ચાલો જોઈએ, હું જે તમને ભણાવું એ તમારે ધ્યાનપૂર્વક ભણવાનું રહેશે. આપણે જે ભણી ગયા હતા એનાથી હવે આપણે આગળ ભણવાનું રહેશે. તો ચાલો જોઈએ, પાઠ્યપુસ્તક કાઢો જોઈએ હિન્દીનું, અને નોટબુક પણ સાથે સાથે કાઢવાની છે. તમારી પાસે પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો, આ બધી જ વસ્તુઓ તમારે તમારી પાસે રાખવાની છે, બરાબર બાળ મિત્રો કે નહીં? સરસ, ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે અભ્યાસ આગળ કરીશું. હું તમને જે ભણાવું એ વિડીયો તમને મોકલીએ ને, એ તમારે ધ્યાનપૂર્વક ભણવાનું રહેશે, બરાબર ને બાળ મિત્રો? પછી થોડુંક રમવા જવાનું અને થોડુંક ભણવાનું. તો એકમ સાત, ધમક ધમક હાથી, ધમક ધમક આતા હાથી, એ આપણે ભણી ગયા હતા ને બાળ મિત્રો? સરસ. સ્કૂલ ખુલ્લી હતી ત્યારે આપણે અભ્યાસ કરી ગયા હતા, કરી લીધો હતો. તો પણ ચાલો આપણે આગળ જોઈએ, ફરી એક વખત જોઈ લઈએ. તો આ કોણે લખ્યું છે? તો પ્રયાગ શુક્લએ લખ્યું છે. રચનાકાર કોણ હે? પ્રયાગ શુક્લ હે. એકમ છ, ધમક ધમક હાથી આતા હાથી. ચાલો તમારી ચોપડીમાં ધ્યાન આપવું જોઈએ બધા બાળ મિત્રો. પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ હે. પ્રસ્તુત કવિતા, આ કવિતા છે એ પ્રસિદ્ધ રચનાકાર છે, જેને લખેલું છે એ રચયિતા છે, તેનું નામ છે શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ હે, એમના દ્વારા લખવામાં આવી છે આ કવિતા. આપકા જન્મ ઈસવીસન 1940 મેં કોલકાતા મેં હુઆ થા, 1940માં કોલકાતા એટલે કલકત્તામાં થયો હતો. સાહિત્ય કી વિવિધ વિધાઓ પર સશક્ત રૂપ સે લેખની ચલાઈ હૈ. બચ્ચો કે લીએ આપને બહુત ઉલ્લેખનીય રચનાએ લિખી હૈ. બચ્ચો, બાળકોના કારણે, બાળકોના લીધે આપને તમે બહુ જ ઉલ્લેખનીય રચના કરી છે, ઉલ્લેખ કરીને એ લખ્યું છે. આપકે નવ કાવ્ય સંગ્રહ, એમના નવ કાવ્ય સંગ્રહ છે. પાંચ લઘુકથા સંગ્રહ, લઘુકથા પણ છે. ત્રણ ઉપન્યાસ પણ છે. એક કલા પુસ્તક પણ છે. સત્યજીત
सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है। सत्यजीत नी ऊपर नो एक पुस्तक प्रकाशित करियो छे। इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया गया है। आना कारणे अतिरिक्त उपर्युक्त एटले के अतिरिक्त एटले अतिशयोक्ति प्रमाणे पत्रिका संपादित की गई है। आगळ एटले एमणे उपर्युक्त पत्रिकाओ अतिरिक्त एटले के अतिरिक्त अतिरिक्त नो अतिशय पत्रिकाओ संपादित करवामां आवी छे, संपादन करवामां आव्यु छे। अधिक एटले के अनेक पत्रिकाओ नु वेचाण करवामां आव्यु छे। संपादन एटले के लखीने करवामां आव्यु छे। धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। प्रयाग शुक्ल ने ये काव्य लिखा है, कविता लिखी गई है, रचनात्मक प्रयाग शुक्ल द्वारा से ये रचित की गई है। अधिक पत्रिकाओं संपादित की गई है। धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। जब पानी में जाता हाथी, भरे भरे सूंड नहाता हाथी, जब पानी में जाता हाथी, भरे भरे सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, कितने केले खाता हाथी, यहाँ तो नहीं बताता हाथी, यहाँ तो नहीं बताता हाथी। जब पानी में जाता हाथी, भरे भरे सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, यह तो नहीं बताता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, धम्मक धम्मक आता हाथी। धम्मक धम धमीने, धम्मक एटले जोश, तेज थी ज आवे छे हाथी, तो धम्मक धम्मक एटले तेज थी आवे छे, खूब ज तेज थी, धम्मक धम्मक करीने खूब ज तेज थी हाथी आवे छे अने तेज थी जाय छे। धम्मक धम्मक जाता हाथी, धम्मक धम्मक तेज थी आवे छे અને તેજીથી જાય છે, તેજીથી જોશથી હાથી જાય છે। જો ચિત્રમાં દેખાય છે ને હાથી, સરસ, ખૂબ સરસ, તો ચિત્રમાં હાથી દેખાય છે। સમજ પડી ગઈ બાળ મિત્રો કે નહીં? અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, તેની પોતાની સૂંઢ ઉઠાવે છે હાથી અને પોતાની સૂંઢ ગિરાવે છે, એટલે કે નીચે પાડી દે છે।
પોતાની સૂંઢ ઉઠાવે છે અને પોતાની સૂંઢ પાછી નીચે નમાવી દે છે, ગિરાવે એટલે કે નીચે પાડી દે છે. અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી. શું કહ્યું છે? કે પોતાની સૂંઢ હલાવે છે હાથી અને પોતાની સૂંઢ ઘુમાવે છે, એટલે કે ગોળ ગોળ ફેરવે છે, ઘુમાતા હે. એટલે એ હાથી પોતાની સૂંઢ ઘુમાવે એટલે કે ગોળ ફેરવે છે, ઘુમાવે છે, ફેરવવું એટલે કે સૂંઢ પોતાની સૂંઢ ફેરવે છે, સૂંઢ હિલાતા હાથી પોતાની સૂંઢ હલાવે છે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. તેજીથી તેજથી જોશથી હાથી આવે છે, તેજથી અને જોશથી હાથી જાય છે. બરાબર બાળ મિત્રો, સમજ પડી કે નહીં? ખૂબ સરસ. હવે આપણે આગળ જોઈએ ને. સરસ, તો ધ્યાન આપો. જોઈએ બાળ મિત્રો કે આ ચિત્રમાં શું દેખાય છે? હાથી. સરસ. અને હાથીની સૂંઢમાં શું છે, શું દેખાય છે? હાથીની સૂંઢમાં શું દેખાય છે જુઓ, જોઈએ ધ્યાનપૂર્વક. સરસ, ખૂબ સરસ. હાથીની સૂંઢમાં શું દેખાય છે? હા, કેળા દેખાય છે. કેળાની આખી લોમ દેખાય છે. સરસ. તો હવે આપણે ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. જબ પાની મેં જાતા હાથી, ભરે ભરે સૂંઢ નહાતા હાથી. જ્યારે પાણીમાં હાથી જાય છે, જાતા હે, પાણીમાં જ્યારે હાથી જાય છે ત્યારે ભરે ભરે સૂંઢ નહાતા હાથી. ભરી ભરીને સૂંઢ, સૂંઢમાં પાણી ભરી ભરીને લાવે છે અને સૂંઢ ભરી ભરીને નહાય છે. નહાતા હાથી નહાય છે. કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. શું કીધું છે? કે હાથી કેટલા કેળા ખાય છે એ આપણને બતાવતો નથી, આપણને જાણ કરતો નથી. એવું કહેવા માંગે છે કે હાથી સૂંઢમાં પાણી ભરી ભરીને આવે છે અને સૂંઢમાં પાણી ભરીને પોતે ભરી ભરીને નાય છે અને તે કેટલા કેળા ખાય છે એ ખબર પડવા દેતો નથી. હાથીભાઈ જે કેળા ખાય છે એ આપણને બતાવતો નથી કે કેટલા કેળા ખાધા હાથીએ, એવું આપણને જોવા મળે છે. કે હાથી કેટલા કેળા ખાય છે એ આપણને બતાવતો નથી, આપણને ખબર પડવા દેતો નથી. અને હાથી કેળા ખાય છે. આગળ. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. ધમક ધમક જોશથી તેજથી હાથી આવે છે અને તેજથી અને જોશથી હાથી જતો પણ રહે છે. હાથી જોશથી આવે છે, હાથી જોશથી જતો રહે છે, એ આપણને ખબર પડતી નથી. તો ચાલો જોઈએ બાળ મિત્રો, તમને આ કવિતામાં ખબર પડી કે નહીં? હા, સરસ. તો હાથી છે એ સૂંઢ ઉઠાવે છે, ગોળ ફેરવે છે, નીચે પાડી દે છે, ગોળ ફેરવે છે, હલાવે છે, જોશથી ધમક ધમક એટલે જોશથી તેજથી હાથી આવે છે અને તેજથી હાથી જાય છે. આગળ. પછી જબ પાણી મેં જાતા હાથી, પાણીમાં જ્યારે હાથી જાય છે ત્યારે પોતાની સૂંઢમાં પાણી ભરીને લાવે છે અને સૂંઢમાં ભરી ભરીને પાણી લાવીને પોતાની ઉપર છાંટે છે અને પોતે નહાય
છે નહાતા હાથી નાય છે, પોતાની સડમાં પાણી ભરીને પોતાને જ ઉપર છાંટે છે પાણી, અને એ નાય છે. અરે કિતને કેલે ખાતા હાથી, કેળા કેટલા ખાય છે આપણને ખબર પડવા દેતો નથી, અને તે બતાવતો પણ નથી. ધમક ધમક આતા હાથી જોશથી તેજથી હાથી આવે છે, અને તેજથી જોશથી હાથી જાય છે. ચલો બાળ મિત્રો આગળ શબ્દાર્થ જોઈએ. ધમક એટલે જોશ, તેજ, પાણી એટલે જળ, નીલ, સબા શબ્દાર્થ જોવો જોઈએ તમારી ચોપડીમાં, સ્વાધ્યાય પોથીમાં. સલીલ, બરાબર, પાણીનો અર્થ શું થાય? જળ, નીલ, સલીલ. હાથી, હાથી એટલે ગજ. આગળ અભ્યાસ પ્રશ્ન એક, કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ, અભિનય સાથે ગાન કરવાનું છે, તો ધમક ધમ ભારપૂર્વક એ રીતે આપણે અભ્યાસ કરવાનો છે, અને આ ગીત એવી રીતે ગાવાનું છે, આપણે એક્ટિંગ કરવાનું છે, અભિનય કરવાનો છે. પ્રશ્ન બે, તમારે ઘેર આ કવિતા ગઈને તમારે અભિનય કરવાનો છે, બરાબર આવડશે ને તમને? સરસ, તો તમારે ઘેર અભ્યાસ કરવાનો છે, બરાબર બાળ મિત્રો કે નહીં? સરસ. પ્રશ્ન બે, સૂચના કે અનુસાર અભિનય કીજીએ. સૂચના એટલે કે જે સૂચના આપેલી છે એના દ્વારા આપણે અભિનય કરવાનો છે. રોના, શું લખ્યું છે? રોના. તો અભિનય આપણે કરવાનો છે રોના, તો રોવાનો અભિનય કરવાનો છે. રોના એટલે રડવું, હા, રોના, તો રોતા હોય એવો અભિનય આપણે કરવાનો છે. હસના, હસનાનો અર્થ શું થાય? હસવું, એટલે હસીએ છીએ એવો અભિનય કરવાનો છે. આગળ પટાકે છોડના, ફટાકડા આપણે ફોડીએ છીએ ને, હા એ રીતે. કપડે ધોના, કપડા ધોવાનો અભિનય કરવાનો છે. આગળ પ્રશ્ન ત્રણ, અ પઢીએ ઓર સમજીએ. ઉઠાના, ગીરના, ઉઠાના તો ગીરાના, ये विरोधी विरोधार्थी जो है ना, विरोध में जो शब्द लिखा है उसको पढ़ रहा है और देख रहा है. आगे देखिए, उठना, उठाना, गिराना, आना, जाना, छोटा, बड़ा, ऊंचा, नीचा, पकड़ना यानी छोड़ना. बहुत बढ़िया, अच्छा. आगे देखिए, ઉપર દિયે ગયે વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. ઉપર દિયે ગયે વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. જૈસે ગિરે હુએ કો ઉઠાના ચાહીએ, જૈસે ગિરે હુએ કો ઉઠાના ચાહીએ, હમે કિસી કો ગિરાના નહીં ચાહીએ. સમજ પડી ગઈ બાળ મિત્રો કે નહીં? તો ઉપર દિયે ગયે વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. હમકો વાક્ય બનાના હૈ, ગિરે હુએ કો ઉઠાના ચાહીએ, હમે કિસી કો ગિરાના નહીં ચાહીએ. તો યે દેખા ના કિ ઉઠાના ગિરાના, તો ઇસ યે પઢના હૈ ઓર યે શબ્દ હૈ ના, યે શબ્દ હૈ ઉસકો વાક્ય મેં પ્રયોગ કીજીએ, વાક્ય બનાવીએ. તો આના, હાથી ધમક ધમક આતા હૈ, ધમક ધમક જાતા હૈ. હાથી કી પૂંછ છોટી હોતી હૈ, ઓર સૂંઢ બડી હોતી હૈ. એસે હમકો શબ્દ બના, એસે હમકો શબ્દ બનાના હૈ. આગે દેખીએ પ્રશ્ન ચાર, ચિત્ર કે આધાર પર કહાની કહીએ. ये चित्र है, ये चित्र देखिए, तो इसके आधार पर हमको कहानी कहनी है.
तो ये शेर है, ये खरगोश है, और ये देखो ऊंट है। खरगोश दिखाई देता है ना चित्र में, देखो। हाँ तो पेड़ दिखाई दे रहा है ना, तो ये पेड़ है, ये शेर है, हाँ खरगोश है, गाय है, सभी चित्र में दिखाई देता है ना। ये कुआ है, तो शेर आता है और शिकार करने आता है, और ये ये है ना, ये खरगोश से बहुत बहुत अच्छा है। तो देखो विद्यार्थी मित्रों, जो तो चित्र में शू दिखाई छे, शेर। शेर एटले जो सिंह छे ने, सिंह ससलू, पछी जुओ हरण, पछी बकरी, गाय, ऊंट, बराबर। आ बधा ज प्राणीओ दिखाय छे ने, सरस। अने झाड़ो पण दिखाय छे, वृक्षो पण दिखाय छे, और ये खरगोश है, कुआ है। तो कुआ, तो चलो तो सांभळो बाळ मित्रों, हूँ तमने गुजराती में कहानी कहूँ। तो जो आ जे सिंह होय छे, जंगलनो राजा होय छे, बधा ज प्राणीओ होय छे, अने एने शिकार करवो होय छे, ने भूख लागी होय छे, एटले शिकारनी शोधमां ફરતો હોય છે। ત્યારે બધા પ્રાણીઓને જુએ છે, તો બધા પ્રાણીઓ ભાગી જાય છે, અને બકરી જે દેખાય છે ને ચિત્રમાં, બકરી હોય છે તો એને પકડે છે। ત્યારે એ સસલું દોડે છે અને સસલાને જોઈ જાય છે, એટલે સસલાની પાછળ દોડે છે। તો સિંહ હોય છે, એ સસલાને શું કહે છે કે હું તને ખાઈ જઈશ, એટલે સિંહ જે સિંહ છે એ સસલાનો શિકાર કરવા જાય છે। સસલું ફાંસ દોડે છે, અને દોડે છે ત્યારે એ હોશિયાર છે કે ચલો હું તમને એક તમારા જ જેવો સિંહ, તમને જંગલનો રાજા, તમારી કરતાં પણ એનો વખાણ કરે છે, તમારી કરતાં પણ જબરો છે, ચલો હું તમને દેખાડું, એમ કરી અને ફાંસ દોડે છે અને કુવાની આગળ લઈ જાય છે। પછી કુવાની આગળ લઈ જાય છે અને સસલું કહે છે જુઓ નીચે, જંગલનો રાજાને કહે છે, એ સસલું જંગલના રાજાને કહે છે કે જુઓ તમારી જ જેવો છે, જેવો કુવામાં જુએ છે, અને ગુસ્સો આવે છે સિંહને, અને એ કુવામાં પડી જાય છે, એનું જ પ્રતિબિંબ એને જ ખાઈ જાય છે। જો એનું પ્રતિબિંબ દેખાય છે ને કુવામાં, તો એનું જ મોઢું દેખાય છે, એટલે ચતુર ખરગોશ, હોશિયાર સસલું, એણે એ પોતે બચી ગયો અને બીજા પ્રાણીઓને પણ બચાવી દીધા, અને સિંહ છે એ કુવામાં પડી જાય છે। બાળ મિત્રો આગળ જુઓ, પ્રશ્ન એક, પ્રશ્નો કે ઉત્તર દીજીએ। હાથી કિસ તરફ સે આતા હે, હાથી કિસ તરફ સે આતા હૈ, ધમક ધમક आता है। नहाने के लिए हाथी सुंड में क्या भरता है, तो नहाने के लिए हाथी सुंड में पानी भरता है। हाथी क्या खाकर बताता नहीं, तो कौन कैसे मने, सरस। हाथी केला खाकर बताता नहीं है। हाथी पानी कहाँ डालता है, चलो कौन कैसे मने, सरस। तो जुओ मैं तुमने भणाव्युं छे ने, हाथी पानी कहाँ डालता है, पानी भर भर कहाँ डालता है, तो हाथी पानी अपने
ऊपर डालता है क्यों? नहाने के लिए। चलो बाल मित्रों अगर जो ये चित्र में जो चित्र में हाथी के कुछ अंग नहीं है उन्हें पूर्ण कीजिए एवं चित्र में रंग भरिए। तो बाल मित्रों जो आ चित्र में हाथी दिखाए छे ने सरस, तो आ हाथी दिखाए छे अधूरु चित्र छे, तो आपने पेंसिल थी पूरु करवानु छे। तो तमारे लेसन में प्रश्नोना जवाब लखवाना छे। जुओ के हाथी किस तरह से आता है। हाथी धमक धमक आता है। नहाने के लिए हाथी सुंड में क्या भरता है। नहाने के लिए हाथी सुंड में पानी भरता है। हाथी क्या खाकर बताता नहीं। हाथी केला खाकर बताता नहीं। हाथी पानी कहाँ डालता है। हाथी पानी अपने ऊपर डालता है नहाने के लिए। जुओ बाल मित्रों आ चित्र देखाय छे ने सरस, तो आ चित्र तमारे पूर्ण करवानु छे अने रंग पण करवानो छे, रंग पण भरवानो छे। तो समझ पड़ी गई बाल मित्रों तमने। तो तमारे लेसन में शू लखवानु छे, आ प्रश्नोना जवाब लखवाना छे पाना नंबर 27। समझ पड़ी गई बाल मित्रों। पाना नंबर 27 तमारे लेसन में लखवानो रहेशे।